રાજુલા તાલુકાના ભેરોઈ ગામમાં દુનિયાનું એકમાત્ર સિંહ મંદિર આવેલું છે, જ્યાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંહ મંદિરે દર વર્ષે સિંહ ચાલીસા, મહાઆરતી તેમજ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે, તેમજ રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે. આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, વન વિભાગના RFO તેમજ નેચર કેમ્પના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જમીનના દાતા હરસુખભાઈનો આભાર વ્યક્ત કરાયો હતો. આજે દુનિયા વિશ્વ સિંહ દિવસ ઉજવી રહી છે ત્યારે માત્ર ને માત્ર આખી દુનિયાનું એક સ્મારક મંદિર હોય તો ભેરે ગામની અંદર છે સિંહણનું અમે સ્મારક મંદિર. અહીંયા આગળ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા અને પર્યાવરણ પ્રેમી સિંહ પ્રેમીઓ દ્વારા આ વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે. હું વાત કરું કે આ સ્મારક શા માટે બનાવવામાં આવ્યું. સૌ પ્રથમ બનાવ 2014ની અંદર બે પોપ્યુલર સિંહણ જે લોકોની વચ્ચે રહેતી અને ખૂબ બધા એને પ્રેમ કરતા હતા, તો પ્રથમ બનાવ 2014ની અંદર ટ્રેનની અંદર એમનું અકસ્માત થયું. ત્યારે હું લાયન કન્ઝર્વેશન સોસાયટીમાં પણ હતો, તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગ્નેન્ટ હતી, અંદર ત્રણ બચ્ચા પણ નીકળ્યા, એટલે બે મોત નહીં પણ પાંચ મોત થયા હતા. ત્યારે સૌ પ્રથમવાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બન્યો હોય તો એ 2014માં, તો અમે લોકો ખૂબ શોકમાં આવી ગયા હતા. અને આ વિસ્તારમાં ખૂબ એ પ્રખ્યાત હતી એ સિંહણ, તો અમે લોકોએ વિચારો અને આ વિસ્તારની અંદર સર્વપ્રથમવાર સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા આગળ દર વર્ષે અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ. રમેશભાઈ રાવળ અને નરેન્દ્રભાઈ રાવળ આયોજિત સિંહ ચાલીસાનું પઠન કરીએ છીએ. આજરોજ અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીંયા આગળ આવ્યા હતા. વન વિભાગના RFO શ્રી રાઠોડ સાહેબ પણ પધાર્યા હતા. અને હું આભાર માનીશ હરસુ રાતનો કે જેણે એમની કિંમતી જમીન અમને લોકોને આપી અને અહીંયા આગળ સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે. અમારા કથળના કથળભાઈ ભેરાઈના, મનસુખભાઈ વાઘેલા, ચેતનભાઈ ઠાકર, નેચર ક્લબના બધા સભ્યો સાથે મળીને દર વર્ષે અમે સિંહ દિવસને દિવસે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને રાષ્ટ્રગીત પણ અમે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવીએ છીએ. તો આ રીતે એક દુનિયાને અલગ રીતે સંદેશો અમે કરી અને સિંહ દિવસ ઉજવીએ છીએ.